કેમ છો બાળ મિત્રો, મજામાં ને? હું સંગીતા પટેલ, અશ્વમેધ વિદ્યાલય. આપણી પાસે લોકડાઉનના કારણે પુસ્તકો નથી, તો આપણે આજે એક સરસ મજાની પ્રવૃત્તિ કરીશું. અને એ પ્રવૃત્તિમાં આપણને જે જરૂરી વસ્તુ છે, એ વસ્તુ આપણને આપણા આજુબાજુના પર્યાવરણમાં, આપણા આજુબાજુના પરિસરમાં મળી જ રહેશે. બરાબર ને મિત્રો? તમે ચિત્રમાં જોઈ શકો છો કે અહીં કેટલાક પાન દ્વારા સરસ મજાની પ્રવૃત્તિ કરવામાં આવી છે. તો આપણે પણ એવી જ એક્ટિવિટી આપણા ઘરે નોટબુકમાં કરવાની છે. બરાબર ને મિત્રો? તમે પાંદડાઓ તો જોયા જ હશે, જોયા ને બધાએ? પીપળાનું પાન, વડનું પાન, લીમડાનું પાન, તુલસીનું પાન. બરાબર ને મિત્રો? તો એવા તો કેટલાય પાંદડાઓ આપણે આપણા ઘરની આસપાસ, આપણા ગામમાં જોયા જ છે. જેવી રીતે વૃક્ષો જુદા જુદા હોય છે, તેવી રીતે પાન પણ જુદા જુદા હોય છે. કોઈની કિનારી અલગ હોય છે, કોઈની ધાર અલગ હોય છે, કોઈ ધારવાળા હોય છે, કોઈ ધાર વગરના હોય છે. બરાબર ને મિત્રો? એટલે પાન પણ વિવિધતા ધરાવે છે. તો આજે આપણે નોટબુકમાં એક એક્ટિવિટી કરવાના છે. બરાબર ને મિત્રો? તમારે અહીં કેટલાક પાન લીધા છે, તો એ પાન તમારે તમારા ઘરની આજુબાજુથી શોધવાના છે. અને એ પાન દ્વારા વિવિધ પ્રાણી પક્ષીઓના ચિત્રો નોટબુકમાં બનાવવાના છે. તમે કેટલાક સૂકા પાન પણ લઈ શકો અને કેટલાક લીલા પાન પણ લઈ શકો. તમે ચિત્રમાં જોઈ જ શકો છો કે સૌપ્રથમ જે ચિત્ર છે તે ગણપતિ દાદાનું છે. જો તમે અહીં એના કાન જુઓ, એના કાન બે પાંદડા દ્વારા બનાવવામાં આવ્યા છે. બરાબર ને મિત્રો? હવે અહીં વચ્ચે પણ એક પાન લીધું છે, તેના દ્વારા એનું મોઢું બનાવવામાં આવ્યું છે. બરાબર ને? અને અહીં એક લાંબુ પાન લીધું છે, એના દ્વારા એની સૂંઢ બનાવવામાં આવી છે. પછી અહીં બે બીજા નાના નાના પાન લીધા છે, એના દ્વારા એના દાંત બનાવવામાં આવ્યા છે. જોયું ને મિત્રો? તમે કોઈ પણ પાનનો ઉપયોગ કરીને આવું ચિત્ર બનાવી શકો છો. બરાબર ને મિત્રો? આપણે આ સરસ મજાની પ્રવૃત્તિઓ કરીશું. હવે અહીં એક ઉંદર બનાવવામાં આવ્યો છે. શું બનાવવામાં આવ્યું છે? ઉંદર. એમાં પણ ઘણા બધા પાન લીધા છે. અહીં એક પાન લીધું છે. બરાબર ને મિત્રો? પછી અહીં એક પાન લીધું છે, અહીં બે પાન લીધા છે, અહીં પણ બે પાન. એના દ્વારા પગ બનાવવામાં આવ્યા છે. અહીં મોઢું બનાવવામાં આવ્યું છે, અહીં એના કાન બનાવવામાં આવ્યા છે. આ રીતે સરસ મજાનો ઉંદર તૈયાર કરેલો છે. આપણે પણ આ જ રીતે સરસ મજાનો ઉંદર અથવા તો કોઈ પણ પ્રાણીની આપણે એક્ટિવિટી કરવાની છે. અહીં એક પક્ષી બનાવવામાં આવ્યું છે. જોયું ને તમે? અહીં એનું મોઢું છે, એની ચાંચ છે. અહીં અહીં મોઢું છે, અહીં એનું શરીર બનાવવામાં આવ્યું છે, અહીં એની પૂંછડી બનાવવામાં આવી છે. જોઈને મિત્રો? તો તમારા ઘરની આસપાસ કોઈ પણ જાતના પાન હોય, એ પાનનો ઉપયોગ કરીને તમારે વિવિધ પ્રાણી અને પક્ષીઓની આકૃતિ બનાવવાની છે, ચિત્ર બનાવવાના છે. ડ્રો નથી કરવાનું, પરંતુ એને આપણે ચિપકાવીને બનાવીશું. બરાબર ને મિત્રો? આ આપણે આપણી રફ નોટબુકમાં કરીશું. હવે બીજી પણ કેટલીક એક્ટિવિટી આજે આપણે કરીશું, જોઈ લઈએ. એમાં તમારે છાપકામ કરવાનું છે. છાપકામ કેવી રીતે કરવાનું છે?
કે એક પાન લેવાનું છે, બરાબર ને મિત્રો? તમારે કોઈ પણ એક પાન લેવાનું છે. પછી મીણિયા કલર એટલે કે ચોક્યા કલર લેવાના છે, બરાબર ને? હવે એક પાંદડું આપણે લીધું હોય છે, આ રીતે એક આપણે પાંદડું લેવાનું છે, બરાબર ને મિત્રો? હવે એ પાંદડાને ટેબલ પર મૂકવાનું છે, ટેબલ પર અથવા તો જમીન પર આપણે મૂકી શકીએ, બરાબર ને મિત્રો? હવે પાન એવી રીતે મૂકવાનું છે કે એની નસો ઉપર રહે. નસો એટલે કે આ નસ, એની જે આ છે એને નસ કહેવામાં આવે છે. આ એ નસ આપણે ઉપર રહે એ રીતે મૂકવાનું છે. આ મેં આકડાનું પાન લીધું છે. શેનું પાન લીધું છે? આકડાનું. અને એ પાનને તમારે આ રીતે ઉપર નસ રહે એ રીતે લેવાનું છે. પછી મીણિયા જે કલર છે એટલે કે પેન્સિલ કલર છે, એને એક કાગળ પર ઘસવાનું, ધીરે ધીરે ઘસવાનું છે. કાગળ કે પાંદડું ખસી ન જાય ને એનું ધ્યાન રાખવાનું છે, બરાબર ને મિત્રો? આ જે પાંદડું છે એના પર તમારે કાગળ મૂકી દેવાનું છે, બરાબર ને મિત્રો? હવે કાગળ આપણે કેવી રીતે મૂકીશું? કાગળ આપણે આ રીતે મૂકી શકીએ, બરાબર ને મિત્રો? પાંદડું ઢાંકી દેવાનું છે અને એની ઉપર કાગળ મૂકી દેવાનું છે અને એના પર આપણે આ રીતે મીણિયા કલર ઘસીશું. મીણિયા કલર આપણે ઘસીશું. તમે જેવું મીણિયા કલર ઘસશો એટલે એના ઉપર સરસ મજાની છાપ રેડી થશે, બરાબર ને મિત્રો? તો એ રીતે તમારે છાપકામ કરવાનું છે, બરાબર ને મિત્રો? સમજ પડી ગઈ ને આ એક્ટિવિટીમાં? મજા આવશે આ એક્ટિવિટી કરવાની. તો સૌએ આ એક્ટિવિટી કરવાની છે. એવી જ રીતે તમારે વૃક્ષના થડની પણ છાપ લેવાની છે. તે કેવી રીતે? કે એક કાગળ લેવાનું, કોઈ પણ એક કાગળ લઈ શકો અને એ કાગળને થડ પર મૂકવાનું છે. કોઈ પણ એક વૃક્ષનું થડ હોય તેના પર મૂકવાનું છે અને તેના પર આપણે મીણિયા રંગ ઘસીશું એટલે કે ચોક્યા કલર આપણે ઘસીશું, બરાબર ને? તો તમને થડની છાપ મળશે એ કાગળ પર. આ જે કાગળ પર તમે મીણિયા કલર ઘસશો થડ પર મૂકીને, તો તમને એના પર શેની છાપ મળશે? એક થડની છાપ મળશે. તમે કોઈ પણ થડ લઈ શકો. તમે લીમડાનું થડ લઈ શકો, આંબાનું થડ લઈ શકો, બાવળનું થડ લઈ શકો, કોઈ પણ તમે થડ, ચારું થડ લઈ શકો અને એ થડ પાસે તમારે જઈને આ પ્રવૃત્તિ કરવાની છે. તો આજે આપણે પ્રવૃત્તિ આપણે જોઈ તે આપણે આજે કરીશું, બરાબર ને મિત્રો? હવે આવતીકાલે શું કરવાનું છે તે આપણે આવતીકાલના વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.